દર્શકોનો સ્વાગત કરું છું, શ્રીજી ભક્તોનો સ્વાગત કરું છું. આજે આનંદ ચૌદસનો દિવસ, રંગે ચંગે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો દિવસ. આજે ઇન ચેનલના સ્ટુડિયોમાં દર્શનભાઈ ઉપસ્થિત થયા છે, હું એમનું સ્વાગત કરું છું. દર્શનભાઈ, ઇન ચેનલના દર્શક વતી, મિત્રો વતી, હું આપનું સ્વાગત કરું છું. દર્શનભાઈ, હું પહેલો જ પ્રશ્ન તમને એ પૂછીશ કે ગણેશજીની પૂજા અર્ચના કેમ કરવામાં આવે છે? સૌપ્રથમ તો સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ઘણા વર્ષોથી થતો જ આવ્યો છે. સુરત શહેર ઉત્સવોનું શહેર છે અને એની અંદર કેવું છે કે આજે ગણપતિ એટલે દરેક પૂજાની અંદર સૌપ્રથમ ગણપતિની પૂજા કરવામાં છે, ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એનું મુખ્ય મહત્વ એક જ છે કે જ્ઞાનના દેવતા છે ગણેશ. આપણે હિન્દુ ધર્મ શાસ્ત્રોની અંદર તમે જોવા જશો તો જેટલા પણ પુરાણ છે એના લહિયા એટલે લખનાર તરીકે ગણેશજી છે. અને એમણે જ્યારે લખવા બેઠા ત્યારે ભગવાન વેદવ્યાસ સાથે બી શરત મૂકી હતી કે હું કશે અટકીશ નહીં, જ્ઞાન હંમેશા અવિરત છે, ગણેશજી એનું પ્રતીક છે. એટલે દરેક જગ્યાએ કોઈ પણ પ્રસંગમાં કે એમાં આપણે પૂજા ગણેશજીની એટલા માટે જ કરવામાં આવે છે કે ગણેશજી જ્ઞાનનું પ્રતીક છે, સ્થિરતાનું પ્રતીક છે, બુદ્ધિમત્તાનું પ્રતીક છે. એના દેખાવ આતે ક્યારેય કોઈ લેવા દેવા હોતી જ નથી, એટલે એમનો દેખાવ પણ તમને જુદો લાગે છે. જી જી દર્શન. એટલે મુખ્ય વસ્તુ એના દર ગણપતિજીના દરેકે દરેક અંગ આપણને છે ને તે કંઈક ને કંઈક મેસેજ આપે છે. બરાબર છે. કે ધારો કે હાથીનું મુખ છે તો હાથીની દ્રષ્ટિ છે ને દૂરગામી છે. બરાબર. દૂરનું પણ સ્પષ્ટ જોઈ શકે છે હાથી. બરાબર. બરાબર છે. એને સૂંઘવા માટે નાકની જગ્યાએ સૂંઘ છે. બરાબર છે. તો હાથીની છે ને ઘ્રાણેન્દ્રિય એટલી સક્રિય હોય છે કે એક કિલોમીટર દૂરથી પણ એ ભયને પારખી શકે છે. એટલે એ જ રીતે ગણેશજીનું પેટ છે મોટું છે, તો એનું કારણ એક જ છે કે તમારા જે જ્ઞાન છે ને એને પચાવવાનું છે. હા, જે રીતે ભોજનનું પચાવવાનું પ્રતિક આપણું પેટ છે, જઠર છે. હા, એટલે એની અંદર જ્ઞાનને જ્ઞાન એવું છે કે અગાધ છે, એને ક્યારેય કોઈ પાર પામી શક્યું નથી. દરેક ગણેશજીને વિદ્યાર્થીઓ માટે, અભ્યાસ કરનાર માટે, જે લોકો ધારો કે કોર્ટ કચેરીના કામો કરવા વાળા છે, દરેકને માટે ગણેશજી એટલે બહુ અગત્યના ભગવાન એટલા માટે જ છે કે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. દર્શનભાઈ, ખાસ કરીને જોવા જઈએ ને તો ગણેશ ઉત્સવ અને પૂજા આરાધના, તમે જે કહ્યું કે ભાઈ દરેકે દરેક મેસેજ આપે છે અને વિદ્યાના દેવ છે, તો ઉત્સવ અને આ પૂજા કરવા વાળા જે મંદિરમાં સ્થાપના કરેલી તો એમનું વિસર્જન બી નથી થતું, એમનું આખું અલગ પૂજા કરવાની રીત છે, અને આ 10 દિવસનું પૂજા આરાધના, એમાં શું ફરક લાગે છે તમને? ભગવાનની દરેક પૂજા છે એના માટે આપણા શાસ્ત્રોમાં બે બતાવ્યા છે કે પ્રથમ ચલ પૂજા અને અચલ પૂજા. ચલ પૂજા એટલે તમે કોઈ કાર્ય માટે, કોઈ સંકલ્પ માટે અથવા વગર સંકલ્પે ભગવાનને આનંદથી લાવો, ભગવાનની સેવા કરો. આજનો વર્તમાન યુગની અંદર કોઈ પાસે સમય નથી, એટલે આપણા ઋષિ મુનિઓએ જે તે સમયે આ બધું પારખી લીધેલું કે હવે પછી લોકો પાસે સમય નથી આવવાનો, તો તમે ઉત્સવના નામ પર લોકો ભેગા થાય. જ્યારે ભારતની અંદર ઉત્સવો નબળા પડ્યા ત્યારે લોકમાન્ય તિલકે ગણેશોત્સવ એટલા માટે શરૂ કરાવેલો, અને એનો મુખ્ય એમનો ઉદ્દેશ એવો હતો કે લોકો ગમે ત્યાં ભેગા થાય. આજે પશ્ચિમનું જે કલ્ચર છે એમાં આપણામાં આ જ ફરક છે કે આપણા ત્યાં નિયમિત તહેવારો, દરેક મહિનામાં કોઈ ને કોઈ તહેવાર, કોઈ વ્રત, કોઈ ઉત્સવ આવે જ છે. 12 મહિનાનું મહત્વ છે. ભગવાનના સ્વરૂપો ફક્ત જુદા જુદા છે પણ પરમાત્મા તત્વ દરેક જગ્યાએ એક જ છે. એટલે એનું જ આ પ્રતીક છે કે 12 મહિનાની અંદર જ્યારે આપણે પિત્તનું શરીરમાં પ્રકોપ વધી જાય છે ભેજવાળી ઋતુની અંદર, તો ત્યારે આ ઘી વાળા મોદક, અસલ આપણે તો આજે આપણે આ ઘી દૂધ ભેંસના પીએ છે કે ખાઈએ છે, પણ પહેલાના જમાનામાં ગાય માતાનો દૂધ કે ઘી એટલા માટે જ આવતા હતા કે લોકોના શરીરમાં નિરોગી રાખે. આજે આ ફાસ્ટ જિંદગીની અંદર, ફાસ્ટ ફૂડ ખાવાની અંદર આપણા માટે આ એક સમય એવો છે કે જ્યારે ભગવાનના નામે આપણે પણ સંયમ વર્તવાનો છે, ભગવાનની પૂજા ઉપાસના કરવાની છે. અને તેમાં પણ ગણેશજી એટલા માટે વિશેષ છે, તમે જોશો
કે અત્યારે હવે ભાદરવા મહિનામાં જેવા ગણેશજીની પૂજા પૂરી થશે ને, આપણે 18 મહિનાથી ચાતુર્માસ શરૂ થાય બરાબર, તો અષાઢ મહિનાથી આપણી જે પૂજાઓ ચાલુ થાય છે, તો પ્રથમ પૂજા ગુરુની આવે છે. અષાઢ મહિનો ગુરુ પૂર્ણિમાને મહત્વ છે, બરાબર છે. શ્રાવણ મહિનો છે તે મહાદેવનો મહિનો, તો ગુરુ પછી શિવની પૂજા આવે છે, શિવ પછી આવે છે ગણેશજીની પૂજા ભાદરવા મહિનામાં. આ પદસે કે પદસે જન્માષ્ટમી આવશે, કૃષ્ણની પૂજા, આ તે બધું જ ભાદરવા મહિનામાં આવી ગયું આપણે ત્યાં, બરાબર છે. હવે આવશે જેવો આપણે ગણેશજીનું વિસર્જન પદસે કે પદસે આપણે સીધું ભાદરવા મહિનો પૂરો થશે એટલે પિતૃઓનું આવશે, શ્રાદ્ધ બી આવશે એટલે પિતૃ પૂજા બી આવશે, કે જે વડીલો થકી આપણે આ પૃથ્વી પર અવતાર લીધો છે, આપણો જન્મ થયો છે એનું તર્પણ આવશે. તો આપણા શાસ્ત્રમાં એને પણ બાકાત નથી રાખ્યા ભગવાનની સાથે, જી જી બરાબર છે, કે જે આપણા માટે નિમિત્ત બન્યા છે, જી જી બરાબર છે. એ જ રીતે હવે એ પદસે એટલે માતાજીની પૂજા, મા દુર્ગા ઉપર પરિવારની અંદર સ્ત્રીનું સ્થાન કેન્દ્ર સ્થાને છે, જી જી બરાબર છે. અને ત્યાર પછી આપણે દશેરો આવશે, એટલે અને દિવાળી, દીપાવલીનું જે પર્વ છે, વર્ષ પૂરું થવાનું પર્વ છે, એ ઘરે આવવાનું પર્વ છે. કારણ કે ભગવાન રામ દીપાવલીના દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. આપણે આજે પણ જે દીપોત્સવ ને બધું કરીએ છીએ એ નિમિત્તે જ કરીએ છીએ, બરાબર છે. એટલે આપણે દરેક આપણે ત્યાં દરેક વસ્તુનું મહત્વ છે, દરેક ભગવાનની પૂજાનું મહત્વ છે. અને એ એટલા માટે છે કે આની સાથે ઘણા બધા વૈજ્ઞાનિક નિયમો બી સંકળાયેલા છે, કે શરીરની પ્રકૃતિ ભેજવાળા વાતાવરણમાં તમારી ખરાબ હોય ત્યારે સંયમિત જીવન તમને ઘણા બધાથી બચાવે છે. આ વર્ષે આપણા માટે આ વર્ષ એટલા માટે મહત્વનું છે સૌથી વધારે, કે કોરોના કાળનો આ પહેલો ગણેશ ઉત્સવ છે. જી જી, સુરત શહેરમાં કોરોના વિશ્વની અંદર કોરોનાનો પ્રકોપ જયારે શરૂ થયો ત્યારથી આજ સુધી આપણે આજની તારીખમાં પણ જોઈએ તો આ વર્ષે પણ ગણેશ ઉત્સવ શરૂ થશે કે નહીં તે અગત્યનું હતું, બરાબર છે. પણ આપણે ઘણી બધી રીતે કોરોનાને નાથવામાં સફળ રહ્યા છે, રાજ્ય સરકારના લીધે, સુરત મહાનગરપાલિકાના લીધે. તો આપણે આજે આ ગણેશ ઉત્સવ આટલી ધામધૂમથી ઉજવી શકીએ છીએ, તેમ છતાં પણ સાવચેતી માટે આજે સુરત શહેરમાં લગભગ 9,000 થી 10,000 પોલીસો આપણા રક્ષણ માટે ઉપસ્થિત છે. અને એ લોકો આપણે તો એકવાર પ્રતિમાનું વિસર્જન કરીને જતા રહેશું, બરાબર, પણ એ લોકોનું કામ તો આપણે ઘરે ગયા પછી પણ ચાલુ રહેશે. એટલે આપણા માટે કેટલા લોકો પોતાની તત્પરતા દર્શાવે છે કોઈ પણ પ્રકારના ખંચકાટ વગર, અને ભગવાનને આનંદના ભાવથી વિદાય કરવા છે. અનંત ચતુર્દશીનું મહત્વ એટલા માટે છે, ચતુર્દશી તિથિના દેવતા જ ભગવાન શિવ છે, બરાબર છે. અને સુરત તો પુરાણ કાળનું બહુ પ્રાચીન શહેર છે. આજનું સુરત આપણે જે જોઈએ છે ને, તો સદીઓ પછીનું સુરત શહેર છે. એટલે ગણેશજીની તાપી માતાની અંદર ગણેશજીનું વિસર્જન, સૂર્યપુત્રી તાપી માતામાં ગણેશજીનું વિસર્જન, એ વિસર્જન નથી પણ વિસર્જનની સાથે આપણે સંકલ્પ કરવાનો છે કે ભગવાન 10 દિવસ અમે તમારી જે પૂજા કરી છે એના થકી અમારું આખું વર્ષ, બરાબર છે, તમે અમને જ્ઞાન આપતા રહેજો, તમે અમારા પર કૃપા કરતા રહેજો. રિદ્ધિ સિદ્ધિના પતિ છે, હા દાતા છે, બરાબર છે. તો રિદ્ધિ સિદ્ધિના દાતા તરીકે કર્મ અને ધર્મ બંને અમે સારી રીતે કરી શકીએ એવી અમારા પર કૃપા કરજો એવી ભક્તો પ્રાર્થના કરે છે. 10 દિવસ સુધી આપણે ત્યાં જનરલી ભગવાનની મંગલ મૂર્તિની પૂજા જ કરાય છે. મોટી મૂર્તિઓ તો બધી આપણે દેખાડવાની જ હોય છે કે શો માટે હોય છે, પણ આ વર્ષે સૌથી સારું કોરોના કાળમાં જે આપણે કરી રહ્યા છે એ બહુ અગત્યનું છે, કે કોરોના કાળમાં પણ ગણેશજીને આપણી ભક્તિભાવથી ભજી શક્યા છે. તો એ જ ભક્તિભાવને ધ્યાનમાં રાખીને આપણે પણ તંત્રને સહકાર આપીને બને એટલું જલ્દી ગણેશ વિસર્જન કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે બાપા આવતા વર્ષે પણ તમે જલ્દી જલ્દી આવી રીતે જ આવજો, આ દેશને, આ રાજ્યને અને આ શહેરને, એના પર તમે કૃપા કરજો અને હંમેશા કોરોના કાળથી બચાવતા રહેજો. લોકોના વેપાર ધંધા રોજગાર ચાલે, આજે જ્ઞાન વગર બધું જ નકામું છે. તમે કઈ પણ કરવા જશો તો જ્ઞાન જ અગત્યનું છે. કોઈ પણ વેપાર કરશો તો તેનું જ્ઞાન જોઈશે, તમે ભણવા જશો તો તેમાં વિદ્યા જોઈશે, દરેક રીતે તમારે આ અગત્યનું છે. તો ગણપતિ દાદાની ઉપાસના આપણને આ જ બધું શીખવે છે. દર્શનભાઈ વાત છે ને, તમે અવિરત રીતે અમારે સ્ટુડિયોના મહેમાન બનેલા છો વિસર્જન વખતમાં ઘણી વખત, તો પહેલાનું વિસર્જન જે હતું અને અત્યારના વિસર્જનમાં શું ફરક તમને લાગે છે? તમે લખ્યું બી છે ઘણી વખત, પહેલાના
સમયની આપણે વાત કરીએ તો આજથી લગભગ 40 વર્ષ પહેલાની જ વાત કરું તો અમે ગામમાં કરતા હતા. જી જી. તો અમારે ત્યાં કોઈ પણ ઉત્સવ આવે, હોળી આજે એક દિવસનો તહેવાર બનીને રહી ગઈ છે, 3-4 કલાકનો તહેવાર બનીને રહી ગઈ છે, એ જ રીતે આજે પણ ગામડાઓમાં 5-5 દિવસ સુધી હોળી ચાલે છે. અને એ દરેક તહેવાર સંગઠિત થવા માટે જ છે. એમાં ગણપતિ ઉત્સવનું મેઇન મહત્વ એ જ છે કે શરીરની અંદર, આપણા શરીરની અંદર, આપણા વાતાવરણની અંદર, આપણી આજુબાજુની અંદર જે કોઈ લોકો છે, જે કોઈ તત્વ છે, બરાબર છે, એ દરેકને સારી રીતે સમજીને આપણે જો જીવન જીવીએ તો આપણે ખૂબ સારી રીતે જીવી શકીએ. ગામડાની અંદર આજે પણ તમે જોવા જશો તો આપણા કરતા ભાવ વધારે જોવા મળશે ભગવાન પ્રત્યેનો, ભગવાન પ્રત્યેની મર્યાદા વધારે જોવા મળશે અને ખોટા દેખાડાઓ જોવા નહીં મળે. આપણા માટે આ વર્ષે બી આ ગણેશ ઉત્સવ એટલા માટે જ અગત્યનો છે કે કોરોનાની ગાઈડલાઈનમાં આપણે ઉજવણી કરવાની છે. આજે આ વર્ષે સૌથી સારું એ જ થયું છે, આપણી છેલ્લામાં છેલ્લા આપણે ત્યાં લગભગ 60-70 હજાર મૂર્તિઓનું વિસર્જન ગણેશ ઉત્સવમાં થતું હતું, બરાબર છે. તેના બદલે અત્યારે આ વર્ષે કંટ્રોલ થઈ ગયો, કોરોના કારણે કે ગમે તે કારણે કંટ્રોલ થઈ ગયો, બરાબર છે. પણ મેનો મેઇન મહત્વ આ જ છે કે જેટલી મૂર્તિઓ વધશે ને એટલા વાડા વધશે. એક ગલીમાં બે મૂર્તિ સ્થાપવાથી બંને લડશે કે મારી મૂર્તિ સારી ને મારી મૂર્તિ એ સારી. ફળિયા વાળા, સોસાયટી વાળા કે શેરી વાળા એ વિચાર કરવો પડે કે આની આના ભગવાનના દર્શન કરું કે આમાં જાઉં, આના વિસર્જનમાં જાઉં કે આના. એને અસલ જે આપણે ગણેશ ઉત્સવની જયારે નવેસરથી શરૂઆત કરવામાં આવી ને ત્યારે ફળિયા દીઠ એક, ઘણી જગ્યાએ નાના ગામો હોય તો ગામમાં ફક્ત એક, અને દરેક લોકો ભેગા થતા. જી જી, બરાબર છે. જે ગામડાઓમાં આજે પણ ઘણી જગ્યા છે, ગામડાઓમાં આપણી જે મારેધળ મૂર્તિઓ નથી સ્થાપના થતી, દરેક ફળિયાની એક જ મૂર્તિ હોય છે. અને બીજી વસ્તુ કે શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ ને તો 9 ઇંચ થી લઈને 1.5 ફૂટ સુધીની મંગલ મૂર્તિ તમે જોશો ને તો એ જ કરવામાં આવશે. અને આ વર્ષે સૌથી સારું એ રહ્યું કે લગભગ છેલ્લે ઘણા 2019 માં પણ આપણે જોઈશું તો માટીની પ્રતિમાઓનું વધી ગયું, અને તેમાં પણ આ વર્ષે જે થીમ લાવવામાં આવેલો માટીની પ્રતિમાઓ માટે, તેમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે કરવામાં આવેલું એ બહુ ખૂબ સારું કરવામાં આવેલું કે એમણે એવું કરેલું છે આ વર્ષે કે તમે ઘરમાં જ વિસર્જન કરો. હા બરાબર. તો પરિવારના દરેક સભ્યો એનો આનંદ, તમે નદી કિનારે જાઓ કે દરિયા કિનારે જાઓ કે તમે કોર્પોરેશનના તળાવમાં જાઓ, એના કરતા તમે તમારી સોસાયટીમાં વિસર્જન કરો તો એનો આનંદ વિશેષ છે. હા બરાબર, પરિવારનો આખો માહોલ એ રીતનો છે. અને બીજી વસ્તુ કે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે આપણા રાજ્ય સરકારની જે યોજના છે અને તેની અંદર માટીની પ્રતિમાઓ જે આપવામાં આવી, એક તો તમને સસ્તા ભાવે આપવામાં આવી, બીજી વસ્તુ આ વખતની ખાસિયત એ હતી કે કુંડાની અંદર આપવામાં આવી. હા એ બરાબર. અને કુંડાની અંદર એ લોકોએ તુલસીના બીજ નાખીને આપ્યા તમને. બરાબર. હા, એટલે પર્યાવરણ ઉપર બી ફોકસ થયું. તો એનાથી આપણને એક ફાયદો એ થવાનો કે ઘરે વિસર્જન કર્યા પછી તમે જ્યારે રોજ ભગવાનને, આપણે અત્યારે તો ઘણી બધી પ્રથાઓ ભૂલાઈ ગઈ છે, પણ સવારે એના ઉપર બી વાત કરો ને, અમારા દર્શકોને જણાવો જે પ્રથા જે બી હમણાં યાદ આવે ને આપને બી એ જણાવો. એ સવારે ઉઠીને છે ને તે પહેલા ભગવાનને, સૂર્યનારાયણને પાણી ચડાવતા હતા, અર્ઘ્ય. એ એટલા માટે જ આપવામાં આવતો હતો કે જે સૂર્યનારાયણ ગરમીના લીધે પાણીનું બાષ્પીભવન થાય છે, એ પાણીના વાદળા બને છે અને એ વાદળાનો વરસાદ થાય છે. બરાબર છે. તો સામાન્ય જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ, બરાબર, તો આપણા ઋષિ મુનિઓએ એનું બી ધ્યાન રાખ્યું છે કે જો અગ્નિ છે, સૂર્ય એ અગ્નિ નું સ્વરૂપ છે, એના થકી જ આ જીવન બી શક્ય છે. અગ્નિ અને પાણી એ પ્રથમ શરત છે જીવન હોવાની, ચેતનતા, જીવન એટલે ચેતના. તો ચેતનાની આવી આ પહેલી શરત છે કે જ્યાં અગ્નિ હોય અને જ્યાં પાણી હોય. જો અગ્નિ ની હોય તો પણ ચેતના નથી, પાણી ની હોય તો પણ ચેતના નથી. ઓક્સિજન તો ત્યાર પછી એમાંથી બાય પ્રોડક્ટ તરીકે બને છે. તો એ જ વસ્તુ આની અંદર તમે જોવા જાઓ, બરાબર છે. તો તુલસીના છોડની અંદર, તુલસીને સાયન્સે એવું કીધું છે કે તુલસીનો છોડ સાયન્ટિફિક છોડ પણ કહી શકો છો, કે એ ઘણી બધી બીમારીઓમાં કામ લાગે. આજે આપણે કોરોનાના મહાકાળની અંદર જયારે પસાર થયા તો આ દેશની 135 કરોડની વસ્તીની અંદર સૌથી ઓછો ડેથ રેટ એટલે મૃત્યુદર અહીંનો છે, આપણે ભારતનો છે. તેનું મેઇન કારણ આ જ છે કે આપણા રસોડાએ બચાવ્યા છે, કોઈ દવાએ નથી બચાવ્યા આપણને. દવાનું કામ ખરું, દવાનું કામ જે તે સમય પૂરતું છે, બરાબર.
બરાબર છે, પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તો તમારું ઘરનું રસોડું જ અગત્યનું છે. બરાબર છે. તો અત્યારે આપણે ગણપતિજીને લાડુ ધરાવીએ છીએ, એ તો અત્યારે આ જે પ્રોડક્ટો છે ખેતીની, ખેતીનો જે પાક છે તેની અંદર પણ વાતાવરણની અસરોના કારણે થોડો ફરક આવ્યો છે. બાકી આજે પણ ઘઉંના જ્વારા ડોક્ટરો પણ હવે તો એ પ્રિફર કરતા થઈ ગયા કે જે અમુક કેસો, અમુક રોગો એવા છે કે જેની અંદર ઘઉંના જ્વારાનો રસ છે, એટલે ઘઉંનું મહત્વ છે. તો આપણે જે લાડવા બને છે એ બી ઘઉંના લોટમાંથી બને છે, એની અંદર ગોળ છે, ગોળ શક્તિ તત્વનું પ્રતીક છે. બરાબર છે. ખાંડ ખાવાથી જે નુકસાન થાય છે, ગોળ ખાવાથી એના જેટલું, ખાંડ જેટલું નુકસાન નથી થતું, કદાચ થતું હશે, થોડું ઘણું થતું હશે, પણ એ જયારે એનું પ્રમાણ વધી જાય ત્યારે. બરાબર છે. તો એ રીતે ઉત્સવની સાથે ખોરાકનું બી એટલું જ મહત્વ છે કે 10 દિવસ તમે ચોખ્ખા ઘીના લાડવા ખાઓ તો ઘીમાંથી આપણને ઘણા બધા તત્વો, પ્રોટીન મળી રહે છે. બરાબર છે. તો એ રીતે અગત્યનું છે. અને અત્યારે આ કોરોના કાળની અંદર તમે જોશો તો એક તો ગાઈડલાઈન ની અંદર આપણે ગણેશોત્સવની ઉજવણી કરવાની હતી, સરકારી ગાઈડલાઈન જોવા જઈએ તો લોકોએ ભેગા નથી થવાનું. તો તમે સોસાયટીમાં કે મહોલ્લામાં જો ગણેશ ઉત્સવની સ્થાપના કરો અને વિસર્જન કરો તો તમારા 50% પ્રશ્નોનો હલ સીધો જ થઈ જાય છે. બરાબર. બીજું કે એ તમે કુંડાની અંદર જે વિસર્જન કર્યું એમાં રોજ તમે ભગવાનને અર્ઘ્ય ચડાવતા હોય. બરાબર છે. ત્યાર પછી ભગવાનને અર્ઘ્ય ચડાવીને એક લોટો પાણી ખાલી તમે એ વિસર્જન કરેલા કુંડાની અંદર રેડ્યા કરો તો એમાંથી તુલસીનો છોડ નીકળવાનો છે. બરાબર છે. એ તુલસીના છોડ તમે આજે આ ઘણા તમે ચાની દુકાન પર પણ જોશો ને તો તુલસી અને આદુવાળી ચા પીવાના ઘણા બધા શોખીનો છે. ફુદીનો, તુલસી અને આદુ આ ત્રણ વસ્તુ આપણે ત્યાં ચાની અંદર ખૂબ જ પ્રચલિત છે. બરાબર છે. એટલે દરેક રીતે તમે જોવા જાઓ તો ઉત્સવોની સાથે બધું જ સંકળાયેલું છે. તમે આજે જે કોરોના કાળની અંદર મૂર્તિઓ ઘટી તેનો પણ આ શહેરને ફાયદો જ મળવાનો છે. કારણ કે આપણે ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવો બનાવીને વિસર્જનની જે પ્રક્રિયા કરવામાં આવે છે એમાં વધેલું પીઓપી ક્યાં જાય છે કોઈને ખબર નથી. લોકો વિસર્જન કરીને જતા રહે એટલે સરકારની જવાબદારી છે અને કોર્પોરેશનની જવાબદારી છે આવું સમજે છે. હા બરાબર. એનું દર્શન થઈ ભૂલી જ જાય છે કે પછી શું થાય છે. હા એનું કઈ નથી. એને બદલે તમે માટીની પ્રતિમા લીધી હોય તમે ઘરે એનું વિસર્જન કરો તો પણ ફાયદો છે, તમે એનું નદીમાં વિસર્જન કરો તો પણ ફાયદો છે. બરાબર છે. તો હું એવું માનું છું કે આપણે શક્ય હોય ત્યાં સુધી માટીની પ્રતિમા મંગલ મૂર્તિની સાઈઝમાં હોય. બરાબર છે. તો તંત્ર માટે પણ સહેલું પડશે, તમારા માટે તો સહેલું છે. બીજું કે આપણે એ નથી વિચારતા કે દરિયામાં જે પાણી આ કૃત્રિમ તળાવોનું જે વધેલું પીઓપી છે એનું એમ નાખવામાં આવે છે, દરિયામાં વિસર્જન થાય છે. બરાબર છે. ડિસ્પોઝ જેને આપણી ભાષામાં, અંગ્રેજીમાં આપણે એને ડિસ્પોઝ કરીએ છીએ. તો કેમિકલ વાળી કોઈ પણ વસ્તુ પીઓપી હોય કે કોઈ કલર હોય, બરાબર છે, તો એ દરેક વસ્તુ પાણીમાં ભળવાની છે. તો હવે દરિયાના પાણીમાં ભળશે તો આપણે એવું માનીએ છીએ કે દરિયાનું પાણી આપણે પીતા નથી. હા કે આપણે બહુ કામ. હા બરાબર છે. પણ આ જયારે આ પૃથ્વી પર 90% પાણી છે, 70-90% જેટલું પાણી છે. તો એની અંદર એ આપણે જે સૂર્યના કારણે પાણીનું જે બાષ્પીભવન થાય છે એ દરિયાના પાણીનું વધારે છે. નદીનું પાણી તો આપણે અત્યારે વહી જ જાય છે બધું. બરાબર છે. ડામરના રસ્તાઓ, સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓને કારણે આપણે પાણી જમીનમાં ઉતારી શકતા જ નથી. જમીનના તળ પણ એના કારણે ઊંચા જવા માંડ્યા છે. તો આ પીઓપી દરિયામાં નાખ્યા પછી દરિયાની સૃષ્ટિનું જો કોઈ શૂટિંગ કરીને બતાવવામાં આવે ને, અથવા તો ભૂતકાળમાં કોઈ શૂટિંગ કર્યું હોય ને આપણે બતાવીએ તો લોકોને ખબર પડે કે આપણે પાણીની અંદર પીઓપી પધરાવીને આપણી જાતને કેટલું નુકસાન કરીએ છીએ. કારણ કે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા ગયા પછી બી આપણા સંતાનો કે જેના સંતાનની હોય તો બીજાના સંતાનો આ દુનિયામાં માણસ આવ્યો અને ગયો. બરાબર છે. એ તો ચાલ્યા જ કરવાનું. બરાબર. ભાવિ પેઢી માટે આપણે શું કરી શકીએ એ વિચારવાનો વિષય છે. અને આ વર્ષે મૂર્તિઓ ઓછી થઈ ઘણું સારી વસ્તુ છે. બીજું કે બને ત્યાં સુધી કોઈ પણ ઉત્સવ આપણે ઉજવીએ તો એક જ જગ્યાએ મૂર્તિની સ્થાપના થાય જે તે વિસ્તારમાં તો એનો આનંદ વધારે છે. વધારે આપણે ભેગા જઈએ. આપણે ત્યાં હવે નવરાત્ર આવશે તો શેરી ગરબાઓ પહેલા બહુ પ્રચલિત હતા જે બંધ થઈ ગયા. હવે તો ઘોંઘાટિયા સ્પીકરોની અંદર આપણે
કાન ફાડીને આપણા કાનને નુકસાન કરીએ છીએ, પણ ત્યારે બી નવરાત્રમાં પણ લોકો એકત્ર થઈને આનંદ માણતા હતા. એ જ રીતે આપણે અત્યારે પણ 10 દિવસ ભેગા થઈને બાપાની આરતી કરીને આપણે આનંદ માણ્યો જ છે, બરાબર છે. તમે જોશો કે જયારે આપણે ગણપતિ દાદાને એ કરીએ છીએ, વિસર્જન માટે લઈ જઈએ છીએ, મંગળ મૂર્તિ ને પહેલા ઉત્થાપન કરવામાં આવે છે જ્યાં આપણે સ્થાપના કરી હોય ત્યાં, બરાબર છે. જેથી ભગવાનની કોઈ પણ પ્રકારની અવમાનના નહીં થાય, ભગવાનને આપણે કોઈ પણ પ્રકારે અનાદર નહીં થાય, એની કાળજી રાખવા. હા, એટલે અત્યારે આપણે જે આ સમયે જે બધું કરવાનું છે તે આજ કરવાનું છે, અને આજ બધું ભાવિ પેઢી માટે આપણે મૂકીને જવાનું છે. કે એક હવે ધીરે ધીરે લોકો પાસે સમય બી ઓછો થતો ચાલ્યો, ઉત્સવ ઉજવવાની મર્યાદા પણ વધતી ચાલી, એવા સંજોગોની અંદર આપણે જ્યારે એ કરશું. આ વર્ષે અનંત ચતુર્દશી આવી છે, બરાબર છે. તો અનંત ચતુર્દશીમાં બી તમે જોવા જશો તો આપણા ધર્મની અંદર અલગ અલગ રીતે પંચાંગ પ્રમાણે બી તમે જોવા જાઓ ને તો દર વર્ષેની તારીખો જુદી જુદી હોય. અચ્છા, તારીખની વાત કરી છે તો આવતી વખતમાં કઈ રીતે તારીખ આપવાની છે, આજે કયું નક્ષત્ર છે ને એનું શું મહત્વ છે, એ બી જરાક અમારા દર્શકોને જણાવો. આપણે હંમેશા એ વિચારવું જોઈએ કે દરેક ઉત્સવોના જે મુહૂર્ત છે, ધારો કે ગણપતિ વિસર્જનનું મુહૂર્ત છે આપણી પાસે, બરાબર છે. તો ગણેશ વિસર્જનના મુહૂર્તમાં બી આપણે સમયો આપીએ છીએ, દરેક મુહૂર્તના સમય આગવું મહત્વ જ રહેલું છે. હા, એ એટલા માટે આપવાનું છે કે આપણે એ સમય મર્યાદાની અંદર એનું વિસર્જન કરીને ધર્મની મર્યાદા જાળવીએ, બરાબર છે. તો એના માટે પણ આ વર્ષે છે તે 19 સપ્ટેમ્બર છે, ધારો કે દર વર્ષે 19 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ નથી આવતો, બરાબર છે. આપણે છેલ્લા ઈસવીસન 1900 થી બી તમે જોશો ને, બરાબર છે, તો લગભગ 18 વર્ષની આજુબાજુનો અંતરાળ એવો છે કે ઘણી વાર તો 36 વર્ષ સુધી એવું બન્યું છે કે ગણેશ ઉત્સવની એક તારીખ 36 વર્ષે આવી, 18 વર્ષે આવે, 36 વર્ષે આવે, આવી રીતે છે. તો 1900 ઈસવીસન 1900 ની સાલ પછી તમે જોવા જાવ ને તો પહેલું 1918 ની અંદર 19 સપ્ટેમ્બરે આવેલી અનંત ચતુર્દશી. અચ્છા, 1918માં આ તારીખે આવેલી, આ તારીખે આવેલી, બરાબર છે. તો તે દિવસે વાર પાછો જુદો હતો. અચ્છા, તે દિવસ એટલે પંચાંગ નું મહત્વ કઈ રીતે છે તે આ રીતે છે કે સૂર્ય નું જે ભ્રમણ છે તેના હિસાબે ગ્રહો નું ભ્રમણ છે અને એની એ બધાની પ્રદક્ષિણાના હિસાબે જે ગણતરીઓ કરવામાં આવે છે, ભૂગોળ છે, મેથ્સ છે, જ્યોતિષની અંદર બીજું કશું જ નથી. તમે આજે બી વિચાર કરો કે એ લોકોએ કેવી રીતે ગણતરી કરીને કર્યું હશે કે આ સમયે જ અનંત ચતુર્દશી આવે, કે આ સમયે જ આ તહેવાર આવે, કે આ તિથિ આવે, બરાબર છે. અત્યારે આટલા વર્ષોની અંદર જોવા જઈએ ને તો લગભગ મને એવો ખ્યાલ છે કે છેલ્લા 100 વર્ષોની અંદર, બરાબર છે, સૌથી મોડામાં મોડી અનંત ચતુર્દશી 1 ઓક્ટોબરે આવેલી છે. 1 ઓક્ટોબર, હા, અને તે આવશે 1 ઓક્ટોબરે, કે આવી નથી હજુ, હજુ આવવાની બાકી છે, બરાબર છે. એ 2096 માં આવશે, હજુ તો ઘણા વર્ષો, હા, એટલે 70 વર્ષ પછી, બરાબર છે. તો એ આની આગળ ક્યારે આવેલી ને તેનો તો કોઈ માપ મળતું જ નથી, બરાબર છે. તો એ જ રીતે જોવા જઈએ આપણે તો વહેલામાં વહેલી અનંત ચતુર્દશી છે ને તે 31 ઓગસ્ટે આવેલી છે, બરાબર. આજુબાજુનો જે સમય મર્યાદા થઈ તેમાં બાકીના બધા વર્ષોમાં છે તે સપ્ટેમ્બર મહિનામાં જ અનંત ચતુર્દશી આવે, બરાબર છે. કે જેવી રીતે 19 સપ્ટેમ્બરે આવી આ વર્ષે, તો 19 સપ્ટેમ્બરે સૌ પ્રથમ 1918માં આવી, ત્યાર પછી 1937માં આવી, ત્યાર પછી 1975માં આવી, સપ્ટેમ્બર મહિનો, બરાબર છે. એટલે 121 વર્ષની અંદર તમે જોવા જાવ તો 3 વાર 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવી, આ વર્ષની સાથે આ ચોથું વર્ષ, બરાબર છે. મિત્રો કેટલું બારીક છે જોજો, એટલે સાંભળજો. એટલે મેઇન વસ્તુ આ જ છે કે એટલે એનું બી મહત્વ છે આજે, બરાબર છે. તો ત્યાર પછી હવે પછી જે આવવાની છે 19 તારીખે એ છેક 2040માં છે, બરાબર. અને 21મી સદીમાં છેલ્લી 19 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી 2051માં આવશે, ત્યાર પછી ડાયરેક્ટ 22મી સદીમાં 19 સપ્ટેમ્બરે આવશે, બરાબર છે. એ જ રીતે તમે જોવા જાવ તો નક્ષત્રોનું આપણા ત્યાં મહત્વ છે. આ તો તારીખ પ્રમાણે આપણે ગણતરી કરી, તિથિ પ્રમાણે ગણતરી કરી, તમને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂક્ષ્મતા જોવાની મળે ગણિત કે આ કઈ રીતે છે.
હવે નક્ષત્ર પ્રમાણે તમે જોવા જાવ તો આજે 2021 ની અંદર છે તે સદ્દિશા નક્ષત્ર આવ્યું છે. તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ નક્ષત્ર એવું છે કે આ નક્ષત્રનો સ્વામી રાહુ છે, બરાબર છે, અને તિથિ ચતુર્દશી. તો ચતુર્દશીમાં બી કઈ છે, ભાદરવા મહિનાની સુદ પક્ષની ચતુર્દશી જે અનંત ચતુર્દશી. આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય અનંત ફળ આપનારું છે. તો આ દિવસે આપણે ગણપતિ બાપાને પણ વિદાય આપતા પહેલા ભક્તો હંમેશા કૃત્રિમ તળાવ પર જાય કે ઓવારા પર જાય કે નદી પર જાય, ગમે ત્યાં જાય, પણ બાપાને વિદાય કરતા પહેલા પણ આરતી કરે છે, બરાબર છે. એટલે બાપાની વિદાય પણ ભક્તિથી છે, બાપાની સ્થાપના પણ ભક્તિભાવથી જ થાય છે. અને તેમાં જયારે સદ્દિશા નક્ષત્ર છે તો એવું કીધું છે શાસ્ત્ર ની અંદર કે સદ્દિશા નક્ષત્રમાં માતાજીની ઉપાસના કરો તમે તો એ ખૂબ ફળ આપનારી છે, બરાબર છે. તો માતાજીની ઉપાસના કરતા પહેલા પણ તમારે ગણેશજીની તો ઉપાસના કરવાની જ છે. તો આજના દિવસનો મહત્વ એટલા માટે કે બંને માતાજી અને ગણેશજી બંનેની પૂજા અર્ચના કરો. હા, એ જ રીતે વાર છે, ધારો કે રવિવાર છે, બરાબર છે. તો રવિવારનો સ્વામી સૂર્ય ભગવાન પોતે છે, બરાબર છે. એ સૂર્ય ભગવાન એ આત્મ તત્વનું પ્રતીક છે, માતા એ પૃથ્વી તત્વનું પ્રતીક છે, બરાબર છે. તો આ દેહ ધારણ માણસનો ક્યારે થાય, માતા અને પિતા થકી દેહ ધારણ થાય છે, બરાબર છે. તો ગણેશજી એક એવું તત્વ છે કે જે ફક્ત માતા થકી એને દેહ ધારણ કર્યો, બરાબર છે. પણ એ ભલે માતા થકી દેહ ધારણ કર્યો હોય તો એનો એ ગણેશજીની તમે જે કથા છે શાસ્ત્રની અંદર આપી છે તેની અંદર એવું લખ્યું છે કે પોતાના પિતાને ઓળખી શક્યા નહીં, બરાબર છે. તો પિતાને ઓળખી નહીં શક્યા અને પિતા સાથે યુદ્ધ કર્યું, તેમાં એમનું મસ્તક વાળી નાખ્યું શિવજીએ, બરાબર છે. અને ત્યાર પછી હાથીનું મુખ શસ્ત્રક્રિયા, ઇતિહાસની પહેલી શસ્ત્રક્રિયા કદાચ કહી શકાય એને, બરાબર છે, સર્જરી. તો એના થકી પણ આપણને એ સંદેશ આપે છે ગણેશજી કે તમે માં અને બાપ, માતા અને પિતા આ બે એવા છે કે જે તમારા પ્રથમ ગુરુ ગણી શકો. માતા પ્રથમ ગુરુ છે, તો પિતા પ્રથમ જ્ઞાન આપનાર છે, બરાબર છે. તો એ રીતે તમે માતા અને પિતાનો પણ મારી જેમ જ આદર કરો, તમે મર્યાદામાં રહો, જ્ઞાનની ઉપાસના કરો અને તમારા જીવનને સફળ બનાવો. જતા જતા પણ ગણેશજી આપણને આ જ સંદેશ આપી જાય છે કે તમે હંમેશા જે પણ કાર્ય કરો તે પૂરી દીર્ઘદ્રષ્ટિ, બુદ્ધિમત્તાનો ઉપયોગ કરો અને પૂરી નિષ્ઠાથી કરો. એટલે ગણેશજી આપણને જે આપે છે તે આજ વિદ્યાર્થીઓ માટે ગણેશ ઉપાસના સૌથી શ્રેષ્ઠ છે. ઘણા બધા એવા છે, આજે આપણે કોચિંગ ક્લાસમાં જવાની જરૂર પડે છે. અસલના જમાનામાં દુરુપયોગ જ છે. કઈ રીતે દુરુપયોગ છે કે સ્કૂલ નો જયારે ભણવાનું છે ત્યારે તમે ભણતા અને કોચિંગ ક્લાસ માં જઈને તમે ત્યાં સિરિયસલી ભણો છો, એટલી સિરિયસલી તમારા શિક્ષક પાસે ભણો ને, તો તમે વધારે સારી રીતે સમજી શકો, વધારે સારી રીતે શીખી શકો, બરાબર છે. તો ગણેશજી આપણને આવા ઘણા બધા સંદેશ આપે છે કે તમે જ્ઞાનની પણ ઉપાસના કરો તો પૂરી નિષ્ઠાથી કરો અને તમે તમારા જીવનને સફળ બનાવો, જ્ઞાન થકી જ જીવન સફળ થાય છે. દર્શનભાઈ, વાત છે ને, હવે વિસર્જન કેમ કરવું પડે છે, કેમ થાય છે, ધાર્મિક શું મહત્વ? પૃથ્વીની ઉપર એક આપ જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આજ દિવસ સુધી આપણે એવું શાસ્ત્રની અંદર લખ્યું છે કે જેનું સર્જન છે ને એનું વિસર્જન પણ છે. જો સર્જન નથી તો વિસર્જન પણ નથી, બરાબર છે. તો ભગવાનને આપણે બોલાવ્યા, બરાબર છે. તો ભગવાનને બોલાવ્યા પછી ભગવાનને તમે રાખી શકો ખરા, કાયમ માટેની સ્થાપના કરી દઉં તમને કોણ ના પાડે છે, પણ એ ભગવાનને છોડીને તમારે જવાનું નથી. જ્યારે આપણે સંસારમાં વસતા જીવો છીએ ભગવાનની મર્યાદાનું પાલન નથી કરી શકતા, બરાબર છે. એટલા માટે વિદાય આપવા છે, બાકી ભગવાન તો જતા જ નથી, જે દરેક જગ્યાએ સર્વવ્યાપ્ત છે, બરાબર છે. બ્રહ્માંડના અણુએ અણુમાં જે વ્યાપ્ત છે એનું વિસર્જન તમે કઈ રીતે કરી શકો? વિસર્જન તો થતું જ નથી, ખાલી ઉત્થાપન થાય છે. ઉત્થાપન એટલા માટે થાય છે, ઉત્થાપન થાય ત્યારે પણ પ્રાર્થના કરવામાં આવે છે કે હે ભગવાન,
અમે 10 દિવસ તમારી સેવા કરી, અમારી ભૂલચૂક માફ કરજો, અને હવે પછી જલ્દી જલ્દી પાછા આવતા વર્ષે તમે આવજો અને અમને આવો જ આનંદ કરાવજો. બરાબર છે. તો વિસર્જન એટલા માટે કરવાનું છે કે સંસારની અંદર રહ્યા પછી જે મર્યાદાઓ છે એ મર્યાદાઓમાં આપણે ભગવાનની મર્યાદા નથી રાખી શકતા, એટલા માટે વિસર્જન કરવાનું છે. બાકી તમારા જીવન વ્યવહારની અંદર પણ ગણેશ છે જ, તમારા જીવન વ્યવહારની અંદર પણ માતાજી છે, તમારા જીવન વ્યવહારની અંદર શિવજી મહાદેવજી છે, તમારા જીવન વ્યવહારની અંદર વિષ્ણુજી છે, બ્રહ્માજી છે, સરસ્વતી છે. જ્યારે તમે અભ્યાસ કરો છો તો સરસ્વતીના ઉપાસક છો, તમે જન્મો છો તો તમારી માતા સરસ્વતી સ્વરૂપ છે કે જે તમને જન્મ આપે છે. જ્ઞાનનો જન્મ સરસ્વતી માતા તરફથી થયેલો, સરસ્વતી માતાએ કરેલો. બરાબર છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો જ્ઞાન થકી મોક્ષ છે, એટલે જ્ઞાનનું મહત્વ એટલા માટે જ છે. ગણેશજી પ્રથમ પૂજનીય છે, અને ગણેશજીમાં જ્યારે અભિમાન જતું રહ્યું ત્યારે પ્રથમ પૂજનીય બન્યા છે. દરેક વ્યક્તિ સાથે સરખો વ્યવહાર કરે, દરેક વ્યક્તિ સાથે સારી રીતે વર્તન કરે. અસલ જે મર્યાદાઓમાં ગણેશજી જીવે છે એ મર્યાદાઓમાં જયારે માનવી જીવી શકે ને ત્યારે એનો સાચો ભક્ત કહી શકે. દર્શનભાઈ છેલ્લો પ્રશ્ન કરે, અમારા દર્શકોને અને શ્રીજી ભક્તોને શું સંદેશો આપ આપશો? આપણે વર્ષ 2020 પછી નો જે સમય બદલાયો છે, ભલે કોરોનાના કારણે બદલાયો છે, પણ યુગ હંમેશા પરિવર્તનશીલ રહ્યો છે. પરિવર્તનશીલ યુગની અંદર આપણી વિચારધારાને પણ વિશાળ કરીને આપણે ઉત્સવોને નવી દ્રષ્ટિથી ધર્મની મર્યાદામાં રહીને જ્યારે ઉજવતા શીખીએ ત્યારે આપણે સાચા ભક્ત છીએ. દરેક ઉત્સવને આપણે ધર્મની મર્યાદામાં ઉજવવો જોઈએ, દરેક ઉત્સવને પર્યાવરણની મર્યાદામાં ઉજવવો જોઈએ, અને દરેક ઉત્સવને આપણે ઉજવ્યા પછી એમાંથી કંઈક શીખીને એને આચરણમાં જ્યારે મૂકીએ ને ત્યારે જ આપણે સફળ છીએ. ત્યાં સુધી બધું નકામું જ છે. કારણ કે ભગવાન આવ્યા એટલા દિવસ આપણે સારા રહીએ, ભગવાનને જેવા આપણે વિસર્જિત કરીએ એટલે આપણે આપણા અસલ સ્વભાવ પર આવી જઈએ છીએ. પણ એવું નથી, જીવનની અંદર એવું ક્યાંય છે જ નહીં. સેકન્ડ, એક એક સેકન્ડ જ્યારે જીવનની કિંમતી છે. આપણે તો કલાકો બગાડીએ છીએ ને મિનિટો બગાડીએ છીએ, પણ જીવનની એક એક સેકન્ડ કિંમતી છે. ધર્મ આ જ શીખવે છે, કોઈ પણ ધર્મ હોય વિશ્વનો તેની અંદર જે ધર્મનું જે મર્યાદા રાખવામાં આવી છે ને, મર્યાદાનું મહત્વ આ જ છે કે તમે તમારા જીવનને સફળ બનાવો, સાચી રીતે જીવો અને જીવનને સફળ બનાવો. દરેક રીતે આ છે. અને ગણેશજી એને આપણે જ્યારે વિસર્જિત કરીએ છીએ ત્યારે એને આપણે મરાઠીની અંદર સૂત્ર છે, ગણપતિ બાપા મોર્યા કોરચ્યા વર્ષે લોકરિયા. એટલે બાપા આજે તમને અમે વિસર્જિત તો કરીએ છીએ પણ તમે આવતા વર્ષે પણ જલ્દી જલ્દી આવજો. કોરોના કાળની અંદર આપણે ગણપતિ ઉત્સવ ઉજવી શક્યા છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે, અને બને એટલી મર્યાદા. હજુ પણ કોરોના ગયો તો છે જ નહીં. સરકારના પ્રયત્નો, તંત્રના પ્રયત્નો અને કેટલાય લોકોની મહેનત આની અંદર સંકળાયેલી છે, નહીતર આપણો મરણ આંક કરોડોમાં હોત, લાખોમાં નહીં હજારોમાં નહીં પણ કરોડોમાં હોત. આટલી વિશાળ વસ્તી આ દેશની છે, એવા સમયે આપણે પણ તંત્રને સહકાર આપીને પર્યાવરણની મર્યાદા રાખીને દરેક ઉત્સવ ઉજવીએ, અને ગણપતિ દાદાને પણ વિદાય કરતી વખતે આ સંકલ્પ લઈએ કે હવે પછી અમે જ્યારે પણ કોઈ પણ ઉત્સવની ઉજવણી કરીએ, ભલે એ નવરાત્ર હોય, એ દિવાળી હોય, પણ અમે આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને, હવે વિજ્ઞાનનો જમાનો છે એટલે પર્યાવરણનું મહત્વ રહેવાનું છે. જો પાણી જ ખરાબ થશે તો દરેક ઘરમાં એક રોગી હશે. એટલા માટે પણ માટીની મૂર્તિની સ્થાપના કરો, માટીની મૂર્તિનું વિસર્જન કરો. માટીની મૂર્તિની અંદર તમને કોઈ નિયમ લાગુ પડતા નથી. હવે તો એવા ઇકો ફ્રેન્ડલી કલર પણ આવી ગયા છે કે જે મૂર્તિ ઉપર લગાવવામાં આવે છે, જે એના માટે સરકાર દ્વારા મદદો કરવામાં આવે છે. કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે. દરેક રીતે જયારે સરકાર આટલો પ્રયત્ન કરતી હોય તો નાગરિક તરીકેની આપણી ફરજ છે કે ફક્ત સરકાર પર નહીં છોડીએ અને આપણે તંત્રને સહકાર આપીને
पर्यावरण ने बचावीए, आपणी आपणी જ આવનારી પેઢીને બચાવવાની છે. આના માટે આનાથી મોટો વિશેષ કોઈ સંદેશ નથી. એટલે હવે પછી ધારો કે દુર્ગા પૂજા આવે કે કોઈ પણ પૂજા આવે કે ઉત્સવ આવે તે સમયે આપણે માટીની પ્રતિમાઓનો લાવીને અને વધુ ભાવુકતાથી, વધુ ભક્તિભાવથી અને વધુ નિર્દોષતાથી ભગવાનની પરમાત્માની પૂજા કરીએ, માતાજીની પૂજા કરીએ અને એમના સાચા આશીર્વાદ લઈએ. એ જગત્યાનું છે. દર્શક મિત્રો, આ હતા દર્શનભાઈ નાયક. એમણે કીધું વિસર્જન નથી પણ શ્રીજીની પ્રતિમાનું ઉથાપન કરી રહ્યા છીએ. કણ કણમાં ભગવાન છે. આવનારો ઉત્સવ એક અંકુશ બી માગી લે એવી લાલ બત્તી એમને કરેલી છે, ખાસ કરીને પર્યાવરણ બાબતમાં. આવા જ બીજા મહાનુભાવો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સુનિલ દવેને રજા આપો. નમસ્કાર.